હેલો કેમ છો, નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં હું તમારા લોકો માટે લઈને આવ્યો છું સોફ્ટ પિંક ક્લેમ મેકઅપ લુક. મેં જે આ પિંક ડ્રેસ પહેર્યો છે એની પર મેં આ પિંક મેકઅપ લુક ક્રિએટ કર્યો છે. તો હોપ યુ વિલ લાઇક ધીસ વિડીયો. તો જો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, યુઝફુલ લાગે તો શેર કરજો અને લાઇક કરજો મારી વિડીયોને. અને મને તમે ઇન્સ્ટા પર ફોલો કરી શકો છો, હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અથવા તો અહીંયા તમને દેખાઈ જશે. તો મને ઇન્સ્ટા પર ફોલો કરો, પિન્ટરેસ્ટ પર ફોલો કરો, ટ્વિટર પર ફોલો કરો મારા રેગ્યુલર અપડેટ્સ જાણવા માટે. તો ચલો જોઈ લઈએ મેં મેકઅપ લુક કેમ ક્રિએટ કર્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ ફેસને પ્રાઇમ કરું છું. આ માર્સનું 24K ગોલ્ડ પ્રાઇમર છે, જે હંમેશા મારાથી નીકળતું નથી, પણ આજે સમહાવ પહેલો પંપ નીકળ્યો. તો એ જ પંપથી હું હવે ફેસ પર પ્રાઇમર લગાવી રહી છું. બહુ સરસ પ્રાઇમર છે આ, એકદમ ફેસ પર લાઇટ વેઇટ છે, તમને ખબર બી ના પડે અને સારું રિઝલ્ટ આપે છે. એક શાઇન આવી જાય છે અંદર એના પ્રાઇમરમાં, ગોલ્ડના પાર્ટિકલ્સ છે. હવે હું આ મેટ લુકનું જે ફાઉન્ડેશન છે એ લગાવી રહી છું. આ પણ લાઇટ વેઇટ ફાઉન્ડેશન છે, લગાવ્યા પછી બિલકુલ લાગતું નથી. અને ઉનાળો હોય અને ચોમાસું હોય, જ્યારે તમે બહુ મેકઅપ કરવા ન ઈચ્છતા હોય, લાઇટ મેકઅપ ઈચ્છતા હોય, તો આ પ્રકારનું ફાઉન્ડેશન તમને સારું કવરેજ આપે છે. આ મીડિયમ કવરેજ છે, પણ આનાથી બહુ સારું તમને લુક એચિવ કરી શકશો તમે આ ફાઉન્ડેશનથી. તો હું ડોટ ડોટ કરીને મારા આખા ફેસ પર લગાવી રહી છું. ને હું આજે અને બ્લેન્ડર વગર મારી હાથથી જ હું બ્લેન્ડ કરી રહી છું, કારણ કે આ એકદમ ક્રીમ બેઝ ફાઉન્ડેશન છે જે ઇઝીલી ફેસ પર બ્લેન્ડ થઈ જાય છે. તમે જોઈ શકો છો મારે બ્લેન્ડરની બી જરૂર નથી પડી, કારણ એનું કારણ છે પેલું પ્રાઇમર પણ એટલું સારું હતું અને ફાઉન્ડેશન પણ ક્રીમ બેઝ છે. હવે હું આ માર્સનું જે સેટિંગ સ્પ્રે છે હું મારા ફેસ પર પહેલાં લગાવી દઉં છું, જેથી હવે જે બી હું લગાવીશ એ આ ફાઉન્ડેશન જે છે એ સ્ટિક થઈ જાય, લોંગ લાસ્ટિંગ રહે, અને હવે જે મેકઅપ કરીશ એ બી લોંગ લાસ્ટિંગ રહેશે. અહીંયા હું માર્સનું કન્સીલર લઈ રહી છું, જે મારા કાળા ધબ્બા છે ત્યાં આંખો પર, ને હું બધે મારા જ્યાં જ્યાં જરૂર છે મારા ફેસ પર ત્યાં હું કન્સીલર એપ્લાય કરી રહી છું. આ બી હું ફિંગરની હેલ્પથી જ હું બ્લેન્ડ કરી લઈશ. આમાં પણ હું બ્લેન્ડરનો ઉપયોગ નહીં કરું, હું ફિંગરની હેલ્પથી જ બ્લેન્ડ કરી લઈશ, કારણ કે આ એકદમ બધી જે પ્રોડક્ટ છે એ ઘણી ખરી ક્રીમી છે, જો ઇઝીલી મારા ફેસ પર બ્લેન્ડ થઈ રહી છે તમે જોઈ શકો છો. આ વિડીયોમાં મેં બહુ જ ઓછો બ્લેન્ડર અને બ્રશનો યુઝ કર્યો છે, મેકઅપ બ્રશનો. તમે જોશો આગળ મેં બધું ફિંગર્સની હેલ્પથી જ આખો મેકઅપ કર્યો છે. તો તમે બી કરી શકો છો, જો તમારી પાસે મેકઅપ બ્રશ ન હોય, બ્યુટી બ્લેન્ડર ન હોય, તો પણ તમે આસાનીથી સારો મેકઅપ કરી શકો છો. માર્સનું જે લૂઝ પાવડર છે એ હું લગાવી રહી છું. આના માટે હું આનો જે બ્રશ છે એનો યુઝ કરીશ, જે આનું સ્પંજ આવે છે પાવડરનું એનાથી હું લગાવીશ, કારણ કે હાથથી એટલું બધું સારી રીતે પાવડર છે એટલે સ્પ્રેડ નહીં થાય. ત્યારબાદ મારી પાસે જે આ માર્સનું જે કન્સીલર ને કોન્ટુર ને પેલેટ છે, એમાંથી હું ડાર્ક બ્રાઉન કલર લઈને મારા નાકને અને મારા ગાલ પર હું કોન્ટુરિંગ કરી રહી છું. કોન્ટુરિંગ કેમનું કરવાનું એનો મેં પર્સનલ વિડીયો મારી ચેનલ પર બનાવ્યો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો, અથવા તો હું અહીંયા ઉપર આઈ બટનમાં અથવા તો હું એન્ડ સ્ક્રીનમાં એની જે કોન્ટુરિંગને પણ બ્લેન્ડ કરવા હું બ્યુટી બ્લેન્ડરનો યુઝ કરી રહી છું. એનું કારણ છે કારણ કે ફેસ પર ઓલરેડી ફાઉન્ડેશન કોમ્પેક્ટ પાવડરનું લેયર થઈ ચૂક્યું છે, હવે જો હું ફિંગરની હેલ્પથી લગાવવા જઈશ તો મે બી કે મેકઅપ વધારે સ્પ્રેડ થઈ શકે છે, મારા હાથ ઉપર પ્રોડક્ટ વધારે જઈ શકે છે. તો હું અહીંયા બ્યુટી બ્લેન્ડરની હેલ્પથી હું કોન્ટુરિંગ જે શેડ છે મારા ફેસ પર બ્લેન્ડ કરું છું.
આજે મેકઅપ કરવા માટે હું જેકલિન હિલ મોર્ફીનું પેલેટ લઈ રહી છું. એમાંથી હું પહેલાં બેઝ કલર લઈશ, જે લાઇટ પિંક કલર છે. હવે બીજો શેડ હું પિંક લઈ રહી છું બેઝ ઉપર. આઈલીડ અને ક્રીઝ એરિયા પર પિંક કલર લગાવી લઈશ આંગળીથી. હવે હું મેઇન પિંક કલર લઈ રહી છું મારી ક્રીઝ એરિયા પર ને આઈલીડ પર લગાવવા માટે. એ પર હું લગાવી દઈશ, જેથી એક પરફેક્ટ પિંક કલર જે પિંક લુક છે એ આવશે, આંખ ઉપર તરત દેખાશે. તમે જોઈ શકો છો કે બ્રશ વગર પણ આંખ પર કેવો સરસ રીતે આઈ શેડો બ્લેન્ડ થઈ રહી છે આસાનીથી. તો મેકઅપ ટૂલ્સ વગર પણ તમે ઇઝીલી મેકઅપ કરી શકો છો. હવે સેમ એ થોડો ડાર્ક જે પિંક કલર છે એ હું અંડર આઈ પર લગાવી દઈશ, જેથી આંખનો લુક એકદમ સેમ આવે. હવે હું આ ગ્લિટરી આઈ શેડ પેલેટમાંથી હું પિંક કલરનું જે મારું ગ્લિટર શેડ છે હું મારી ફિંગર પર લઈને આઈલીડ પર ડેબ ડેબ કરી લઈશ, જેથી એક જે ગ્લેમ લુકમાં જે ગ્લિટર શેડ જોઈએ છે એ આંખ પર ક્રિએટ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા આઈ પર જે પરફેક્ટ લુક આવો જોઈએ ક્રિએટ થઈ ચૂક્યો છે. હવે હું એલ18ની કાજલ લગાવી રહી છું મારી આંખ પર. હું આઈલેશ કલરની હેલ્પથી મારી આઈલેશને કર્લ કરી લઈશ. આ માર્સનું મસ્કરા છે, ક્વિક ડ્રાય છે. એનવાયનું કોમ્પેક્ટ પાવડર છે, જેમાંથી હું પિંક કલરનું જે ગ્લિટરી કોમ્પેક્ટ પાવડર છે એ હું લઈ રહી છું મારા ફેસ પર, જે આ લુકને એનહેન્સ કરશે વધારે. માર્સનું હાઇલાઇટર પેલેટ છે 4-in-1, એમાંથી હું હાઇલાઇટર કરી લઈશ મારા ફેસ પર, આંખો પર બધે. અહીંયા મેં બ્લશનો યુઝ નથી કર્યો, કેમ કે ઓલરેડી આ મેકઅપ લુક એકદમ પિંક છે, તો તમે ઈચ્છો તો કરી શકો છો, પણ મેં અહીંયા બ્લશનો યુઝ નથી કર્યો. અહીંયા હું મારું કિસ બ્યુટીની જે લિપસ્ટિક છે હું લઈ રહી છું, જે ડાર્ક બર્ગન્ડી કલર છે. ધીસ ઇઝ ધ ફાઇનલ લુક. I hope you like it.
ગમે હોય તો લાઇક કરજો, યુઝફુલ લાગે તો શેર કરજો, અને પહેલી વાર મારી ચેનલને જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. બાજુમાં આગળ આપેલા બેલ આઇકનને ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી મળી રહે.